વાત કરીએ અમદાવાદ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાત કરીએ જે રીતે ઉત્તરાયણનો તહેવાર હાલ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તરાયણમાં હવે અમદાવાદમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમદાવાદવાસીઓમાં નવા પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પોળોમાં ઉત્તરાયણ મનાવવા માટે ધાબા ભાડે લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ અંગે જ અમારા સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. વિશાલ જણાવશો, જે રીતનો મામલો સામે આવ્યો છે કે ઉત્તરાયણમાં હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ધાબા ભાડે આપવામાં આવી રહ્યા છે, કેવા પ્રકારેથી ધાબા ભાડે આપવામાં આવે છે, તેની પ્રક્રિયા શું હોય છે અને ક્યારથી તેનું બુકિંગ શરૂ થઈ જતું હોય છે? શિવાંગી, જે ઉત્તરાયણનો તહેવાર છે, કહી શકાય કે વર્ષનો સૌથી પહેલો તહેવાર ઉત્તરાયણનો તહેવાર હોય છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉત્સાહ હોય છે ઉત્તરાયણના તહેવારને મનાવવાની. જ્યારે સૂર્યનારાયણ ઉત્તરમાં પ્રયાણ કરે છે દરમિયાનમાં ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવતો હોય છે અને આમાં ખાસ કરીને અમદાવાદીઓ અને ગુજરાતની પબ્લિક સૌથી વધારે આ તહેવારને ઉત્સાહ અને આનંદથી મનાવતી હોય છે. ત્યારે અમદાવાદની અંદર ખાસ કરીને ખાડિયા અને રાયપુરની અંદર જે ઐતિહાસિક ઉત્તરાયણ કહેવાય, એટલે કે પોળોની ઉત્તરાયણ જે સમગ્ર જગતમાં મશહૂર છે, તે ઉત્તરાયણને મનાવવા માટે ખાસ કરીને વિદેશથી પણ લોકો આવતા હોય છે અને NRI તથા ગુજરાતની આસપાસની લોકોની પબ્લિક પણ અહીંયા ઉત્તરાયણ મનાવતી હોય છે અને એટલા માટે જ અહીંયા ખાડિયાની અંદર ઉત્તરાયણ મનાવવા માટે ખાસ કરીને આ તહેવાર મનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો જે રીતે અત્યારે હાલમાં આ જે ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવે છે ત્યારે પોળોની અંદરની જે ઉત્તરાયણ કહેવાય તે એક અલગ જ ઉત્તરાયણ છે અને તેને માણવા માટે વિદેશીઓ અહીંયા આવે છે અને ધાબા ભાડે રાખતા હોય છે. આ ધાબા ભાડે રાખવા માટે તે લોકો કમસે કમ 15,000 થી 20,000 રૂપિયા રોજનું ભાડું ચૂકવતા હોય છે. તેની અંદર ખાસ કરીને જોવામાં આવે તો ઉત્તરાયણના પર્વની અંદર જે ઉત્સાહ છે તે એક અલગ જ ઉત્સાહ છે, કારણ કે પોળોની ઉત્તરાયણ એ અલગ જ ઉત્તરાયણ છે અને તેને લઈને અત્યારે આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ. શું નામ છે આપનું? મૈત્રી. હા મૈત્રીજી, જે રીતે ઉત્તરાયણનો માહોલ છે અને ખાસ કરીને પોળોની અંદર એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે ધાબા ભાડે લેવાનો, શું છે સંગ્રહમાં? એટલે લગભગ ઉત્તરાયણની નજીક હોય એમાંથી 15 થી 20 દિવસ કે મહિનો બાકી હોય તો બધાની પૂછપરછ ચાલુ થઈ જાય છે કે તમે ભાડું રેન્ટ અરે ધાબું રેન્ટ ઉપર આપો છો કે નથી આપતા એમ. પછી અમુક ઘર એવા છે કે લોકો આપે છે અને એનું જે રેન્ટ હોય છે લગભગ 10,000 થી 12,000. તમે જે રીતે અત્યારે પોળમાં રહો છો, આટલા વર્ષોથી અહીંયા રહી રહ્યા છો, પોળની ઉત્તરાયણ અને શહેરની ઉત્તરાયણમાં કેટલો તફાવત હોય છે? પોળની ઉત્તરાયણ એ પોળની જ ઉત્તરાયણ છે. શહેરમાં તો અમને ગમતું જ નથી, અમે બીજે કશે જતા જ નથી, પોળમાં જ રહીએ છીએ અને આજ દિન સુધી અમે પતંગ બહારથી લાવ્યા જ નથી. હું આપને પણ પૂછવા માંગીશ, જે રીતે પોળની ઉત્તરાયણ છે, પોળની ઉત્તરાયણને તમે કેવી રીતે માણો છો અને કેટલા સમયથી જોવો છો ઉત્તરાયણ? અમે લગભગ ઘણા ટાઈમથી ઉત્સવ મનાવીએ છીએ અને અમે અહીંયા જ રહેલા છે અને વર્ષોથી રહેલા છીએ ને, અત્યારે તો બહાર રહેવા ગયા છે પણ અમે ત્યાંથી શહેરમાંથી આવીએ છીએ તરત અહીંયા મનાવવા, ઉત્સવ મનાવવા આવીએ છીએ. સ્પેશિયલ ઉત્તરાયણ માટે 2 દિવસ માટે તહેવાર મનાવવા આવીએ છીએ અમે અને બહુ જ મજા આવે છે અને બહારથી પણ લોકો મનાવવા આવે છે અહીંયા અને શહેર જેવી ઉત્તરાયણ ક્યાંય નથી. હું આપને પૂછવા માંગીશ કે ઉત્તરાયણનો તહેવાર છે, આપ યંગસ્ટર છો, ક્યાં તમને વધારે મજા આવે છે અને જે આ ધાબુ રેન્ટ પર રહેવાની જે નવી ટ્રેડિશન ચાલુ થઈ છે? હું એક્ચ્યુઅલી શહેરથી જ આવેલો છું, હું સુરતથી આવેલો છું અને અમે ખાસ અહીંયા પોળમાં અમે અહીંયા માસી મારા રહે છે, મૈત્રીબેન મારા માસી છે અને ખાસ અમે અહીંયા પોળમાં ઉત્તરાયણ મનાવવા આવ્યા છે. એટલે શહેરમાં જરાક પણ મજા આવે જ નહીં, ત્યાં ઉડતા જ નહીં હોય, લાગતું જ નહીં હોય કે ત્યાં હવે તો ચગાવતા હોઈએ છીએ અમે. એટલે ખાસ અમે અહીંયા આવેલા છે અને આ ટ્રેન્ડ બહુ સારી થઈ છે જે હમણાં આવે છે હમણાં, તે બહુ સારું છે કેમકે બધાને ખબર પણ પડે એકચ્યુઅલી કે પોળનું શું છે. આપનું શું કહેવું છે ઉત્તરાયણની બાબતને લઈને, જે રીતે અત્યારે હાલમાં NRIs ને બધા ધીરે ધીરે પોળોની ઉત્તરાયણ તરફ વળ્યા છે, શું કહેવું છે જે રીતે ધાબા રેન્ટ પર લેવામાં આવે છે? મેં ખુદ મારું પોતાનું ધાબું રેન્ટ ઉપર આપેલું છે. દિવાળી પછી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે સારા અને મોટા ધાબા હોય એને ટ્રેન્ડ ઉપર આ લોકો NRI લોકો અને જે બહારના જે સિટી બહારના લોકો છે એ લોકો આવીને ધાબા ભાડે રહેતા હોય છે. કેટલા સમય પહેલાં ઇન્કવાયરી શરૂ થઈ જાય છે અને કેટલું ભાડું હોય છે, ક્યાં ક્યાંથી લોકો આવે? દિવાળી પછી આ ટ્રેન્ડ શરૂ થઈ જાય છે અને લગભગ જેવું ધાબો 10,000થી માંડીને 30-35,000 સુધીનું ભાડું, 40,000 સુધીનું ભાડું આ ચાલી રહ્યું છે. ભાડામાં શું શું સુવિધા પ્રાપ્ત કરવામાં આવે છે? એને સવારથી ચા કોફીથી માંડીને બપોરના જમવા ડિનર, રાતનું બપોરના લંચ, રાતનું ડિનર, સાંજે ચા કોફી, ચીકી છે, બોર છે, શેરડી છે, એ બધું એની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
ક્યાં ક્યાંથી ઇન્કવાયરી આવતી હોય? એનઆરઆઈઝ અને ફોરેનર્સમાં કોણ કોણ આવતા હોય ખાસ કરીને? એટલે બહારના જે વિદેશીઓ જે હેરિટેજ, એકચ્યુઅલી છે ને આપણે ત્યાં અહીંયા દિવાળી પછી એક હેરિટેજ ટ્રેન શરૂ થાય છે ફેબ્રુઆરી સુધીમાં. એટલે લોકો બે વસ્તુઓ કે એક ઉત્તરાયણનો ફેસ્ટિવલ અને હેરિટેજ, એ બંનેને લગતું જે હોય છે એ લોકોની ઇન્કવાયરી આવતી હોય. અહીંયા જે એના જે સગાવાલા હોય છે, જે સિટી બહાર વસતા હોય છે એ લોકો આવીને, સિટી બહાર વસતા હોય છે એ લોકો આવીને પછી અહીંયા ઇન્કવાયરીઓ કરે છે અને એ રીતે ભાડા આપે છે. હા, તમારું શું નામ છે? મારું નામ ધર્મેશ મહેતા છે અને અમે 5 વર્ષથી બહાર રહેવા ગયા છે, પણ અમારું મકાન અહીંયા જ છે. અને એ મકાનની અંદર અમે એવું છે કે અમારી ઉત્તરાયણ અમદાવાદની અંદર અને શહેરમાં જ અમે કરીએ છીએ, કે જેથી કરીને અમારા છોકરાઓ છે, અમારા આજુબાજુના સગાવાલા જોડે એટલું બધું કોઓપરેશન હોય છે કે એ લોકોને અને અમે લોકો અહીંયા પોતે ત્યાંથી જમવાનું અહીંયા લાવીએ બનાવીએ છીએ અને બધા ફ્રેન્ડ સર્કલો સાથે અમે એન્જોયમેન્ટ અહીંયા પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ. અને અહીંયા આગળ એટલી બધી મજા આવે છે કે શહેરની અંદર અમે લોકો 5 વર્ષથી ગયા છીએ, પણ અમે અહીંયા 10 વર્ષથી રહીએ છીએ અને બધા જોડે કોઓપરેશન એટલું બધું સરસ થયું છે કે અહીંયા ઉત્તરાયણ કંઈ અલગ જ જાતની ઉત્તરાયણ છે. વર્ષોથી તમે અહીંયા રહેતા આવ્યા છો, ત્યારે આજે પણ તમે તમારા બાળકોને પણ અહીંયા લઈને આવો છો. આ ઐતિહાસિક એટલે જે જૂની ઉત્તરાયણ છે તેનું એક તમે એને ઝલક બતાવો છો, એ લોકોને શું મજા આવે? એ લોકો એના ફ્રેન્ડ સર્કલ જે આજે બધા ત્યાં આઉટસાઇડ પર રહ્યા છે, જે નદી પાર રહ્યા છે, એ લોકોને પણ અહીંયા લઈને આવે છે અને એટલી એન્જોયમેન્ટ કરે છે કે એ લોકો બધા એટલા ખુશ થઈને કાયમ અમારા અહીંયા ધાબે જ અમે લોકો બધા એન્જોયમેન્ટ કરીએ, એટલું બધું અમારા સરસ કામ કરીએ છીએ અહીંયા. તો જોયું આપણે જે રીતે અત્યારે હાલની અંદર ઉત્તરાયણમાં ક્યાંક ને ક્યાંક જૂની પુરાણી જે ઉત્તરાયણ છે એટલે એક પોળોની ઉત્તરાયણ છે, તેને મનાવવા માટે પહેલાંના લોકો હતા તે તો પોળોમાં મનાવતા હતા, પણ તેમના બાળકો પણ આજે અહીંયા ઉત્તરાયણ મનાવવા માટે પોળોમાં આવતા હોય છે અને એ ટ્રેન્ડ ક્યાંક ફરતો વિદેશ સુધી પહોંચ્યો છે. વિદેશીઓ પણ અત્યારે પોળોની ઉત્તરાયણ મનાવવા માટે ધાબા ભાડે લઈને ઉત્તરાયણની મજા માણતા હોય છે. ત્યારે આપણે કેટલાક યંગસ્ટર્સ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ કે ઉત્તરાયણને લઈને તેમનો શું મંતવ્ય છે. શું નામ છે આપનું? મારું નામ યશા દેસાઈ છે. અચ્છા, જે રીતે અત્યારે ઉત્તરાયણનો પર્વ છે, તમને ક્યાં મનાવવા ગમે છે? હાઈરાઈઝ બિલ્ડિંગ પર કે અત્યારે પોળોમાં? ના, અમને તો અહીંયા પોળમાં જ નાનપણથી મોટા થયેલા એટલે પોળમાં જ ગમે ને, કેમ કે આજુબાજુ આપણા ફ્રેન્ડ્સ બી અમારા અહીંયા જ હોય છે બધા અને બહારથી બી લોકો અહીંયા જ મનાવવા માટે આવે છે. અને મારી બહારની બી અમુક ફ્રેન્ડ છે, એમને હું સ્પેશિયલ બોલાવું કે અહીંયા આવો, અહીંયા અહીંયાનું વાતાવરણ તો એક વખત જો, જે અહીંયા આવે છે ને કાયમ પછી અહીંયા જ આવતા થઈ જાય છે. એનું શું રીઝન છે? કેમ કે અહીંયાનું વાતાવરણ જ એવું હોય છે કે આજુબાજુથી અહીંયા સહેજ પતંગ ઉપર ચડે તો તરત જ કપાઈ જાય છે, તો અમે મજા આવે કે ચલો આપણે બી એમ રસા કસી થાય આજુબાજુની ઘર હોય ને તેમાં. તમારું શું કહેવું છે કે પોળની ઉત્તરાયણ અને શહેરની ઉત્તરાયણ કેટલો તફાવત છે? હા, પોળની ઉત્તરાયણમાં તફાવતમાં હું તમને કહેવા બેસું તો બધું બહુ ઘણું બધું છે. અહીંયા પોળમાં સૌ લોકો ધાબે આવી જાય છે સવારથી જ, અને ચા નાસ્તો તેમજ બપોરનું જમવાનું, બપોરનો નાસ્તો તમામ જે હોય છે એ અહીંયા ધાબે જ કરવામાં આવે. કોઈ ગોળીના પણ ઘરે કોઈ જમવાનું નથી બનાવતા હતા, બધું જ બહારથી લાવી દેવામાં આવે છે. અને જે પતંગનો આ 14 તારીખ અને 15 તારીખનો જે તહેવાર હોય છે મકર સંક્રાંતિ, તેને જે પોરના લોકો હોય છે એ ખૂબ આનંદ અને ઉત્સાહથી માણે છે. અને આવી ઉત્તરાયણ મને ખબર છે ત્યાં સુધી આવી કોઈ પણ જગ્યાએ થતી નથી, આ ખાલી પોરોમાં જ થતી હોય છે અને એ પણ જે એ ખાસ સિટી વિસ્તારની જ પોરોમાં. તમારું શું માનવું છે પોળની ઉત્તરાયણને લઈને કેટલી મજા આવે છે અને તમે ખુદ સ્ટડી કરતા હશો, 2 દિવસ જે રજા મળે છે કેવી રીતે એન્જોય કરો છો? એમાં ઉત્તરાયણમાં જે માહોલ હોય છે, આખો દિવસ જે બધા હોય છે ફ્રેન્ડ્સ લોકો જોડે હોય છે, એ બહુ એન્જોયફુલ હોય છે. અને આ જે 2 દિવસ હોય છે, 2 દિવસ કોઈ ભણવાનું કે કોઈ રોકટોક નથી હોતું ને, હોલીડે હોય છે એટલે. અને આનું જે પોળનું ઉત્તરાયણ છે આખું અલગ જ હોય છે, આઉટ સિટી એરિયામાં એવી ઉત્તરાયણ જોવા મળતી નથી. અહીંના લોકો ભેગા થઈને પછી બપોરે નાસ્તો ને તે બધું કરે છે એટલે બહુ મજા આવે છે. તમે શું માનો છો, કેવી રીતે ઉત્તરાયણ એન્જોય કરો છો? સિટીની ઉત્તરાયણ કેમ નથી ગમતી? મન સિટીની જ ગમે છે, કેમ કે હું તો અહીંયા જ રહેલી છું ને, હવે હું બહાર રહેવા ગઈ છું પણ સ્ટીલ હું અહીંયા જ મનાવવા આવું છું એવરી ડે. એન્ડ મારે તો કોલેજ બી સ્ટાર્ટ હોય છે, આજે કોલેજમાં રજા નથી, સ્ટીલ મને ઉત્તરાયણ તો એન્જોય કરવું બહુ જ ગમે છે એટલે હું અહીંયા જ હોઉં છું એવરી ટાઈમ ઉત્તરાયણ. ઉત્તરાયણને લઈને ખાસ પોળોમાં મજા આવી અને તમે તો વર્ષોથી અહીંયા મનાવતા હશો કારણ કે તમે ઈના છો, એટલે શું તફાવત છે ને એનઆરઆઈનું આકર્ષણ કેમ બને છે પોળો? એનઆરઆઈનું આકર્ષણ એટલા માટે છે કે એ લોકો આઉટ ઓફ કન્ટ્રી હોય છે અને પછી અહીંયા આવે છે ને, અહીંનો પોળનો માહોલ એકચ્યુઅલી જુદો હોય છે. હું એકચ્યુઅલી પહેલાં પોળમાં રહેતી હતી, હવે હું બરોડા રહું છું એટલે તેના કરતાં મને અહીંનું એન્જોયમેન્ટ વધારે લાગે છે એટલે એવરી યર હું અહીંયા જ મનાવવા આવું છું. તમે શું કહેશો, જે રીતે પોળોમાં ધાબા ભાડે રાખવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે,
ગુજરાત માટે એક ટુરિઝમ પ્લેસ નવું શરૂ થયું છે, એક આવકનું માધ્યમ ખુલ્યું છે, કેટલું સારું કહેવાય? એ ગુજરાતના માટે આવકનું માધ્યમ તરીકે આ વન ઓફ ધી બેસ્ટ થિંગ છે, અને એટ ધી સેમ ટાઈમ ફ્રોમ ધી એઝ અ ગ્લોબલ પર્સપેક્ટિવ બધા જ માણસો આવીને અહીંયા અને સ્પેશિયલી પોળોમાં જે ઉત્તરાયણ કરે છે તેનાથી ગ્લોબલ એન્વાયરમેન્ટ તૈયાર થાય છે, અને એનાથી આપણા દેશની જે સંસ્કૃતિ છે તે બીજા દેશ પણ અપનાવે છે, અને તેને લીધે જે પણ લોકો બહારથી આવે છે તેમને એવું થાય છે કે ના, નેક્સ્ટ યર અમે અહીંયા જ આવીએ, અને બધા જ ગ્લોબલ કન્ટ્રીઝમાંથી અહીંયા આવે એનો ફ્લો વધી રહ્યો છે, ગ્રેજ્યુઅલી દર વર્ષે વધતો જાય છે, અને જેને ઇન્ટરેસ્ટ ના હોય એ લોકો બી એન્જોય કરે છે, અને અહીંયા આવ્યો તે બીજી વાર આવે જ છે દર વર્ષે, અને દરેક જગ્યાએથી આવતા થાય, હવે ઇન્ડિયાની બહારના દરેક કન્ટ્રીમાંથી ઓલમોસ્ટ આવ્યું છે કે, અને પાછળ આ જે ગ્લોબલ સમિટ પણ આવે છે એને લીધે બધા ઇન્ટરનેશનલ લોકો પણ અહીંયા ઇન્ડિયામાં હોય છે જે આને એન્જોય કરે છે, ઇન્ટરનેશનલી જે આવેલા હોય છે તે બધા. જોયું આપણે જે રીતે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક જે માહોલ ચાલી રહ્યો છે, આપણે એક સિનિયર સિટીઝન પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ. હા, શું કહેવું છે જે રીતે અત્યારે હાલનો જે માહોલ છે? અહીં જે ઉત્તરાયણનો માહોલ છે, જે સ્પોર્ટનો, એ છે ને એક અલગ રીતનો જ માહોલ છે, કારણ કે ત્યાં અહીંયા આગળ જે આપણે હું તો રહું છું જ્યાં બાપુનો ઘર પરા વિસ્તારમાં, પણ જ્યાં અહીંયા આગળ હું આવું ને ત્યાં મારી બેબી રહે છે, એટલે અહીંયા આગળ જે પોળનો જે માહોલ છે ને અમદાવાદનો ને એમાંય પછી ઉત્તરાયણ અહીંયા પોળોની એ તો એક અલગ જ સિસ્ટમથી ચાલે છે, અને લોકોને અહીંયા બહુ મજા આવે છે, અને પહેલી એકવાર આવ્યો અને એ કાયમ માટે આવ્યા કરે એવું જ છે અહીંયા આગળ એમ. અને આ અમદાવાદની એક ઉત્તરાયણ એવી છે કે બીજા સિટી કરતાં બી અહીંયા પોળોમાં ને જે જે ચારે બાજુ જે છે ને ઘાણીયા રાયપુરના જે સિટી એરિયામાં એની ઉત્તરાયણ એક અલગ રીતે જ લોકો મનાવે છે એમ. અને જ્યારે બી જ્યારે એકવાર આવી ગયો ને એને ફરી વાર એમ જ થાય કે ભાઈ ચલો આપણે અહીંયા જ જઈએ એમ, કે કોઈ બીજા એરિયામાં ના જઈએ એમ, ઉત્તરાયણ મનાવવા માટે જ એમ સ્પેશિયલ. ખાસ કરીને તમે તો વર્ષોથી ઉત્તરાયણ જોતા આવ્યા છો, પોળો જે ઐતિહાસિક એટલે વારસો કહેવાય છે અમદાવાદનો અને ગુજરાતનો, ત્યારે આ વારસાને લઈને ક્યાંક ને ક્યાંક એ હવે બિઝનેસ પર્પઝ બની રહ્યો છે, લોકો ધાબા ભાડે રાખવા લાગ્યા છે, તો કેટલું સારું કહેવાય? ઘણું એટલે એ રીતે બી આ લોકોને આ મકાનોમાં ગવર્મેન્ટ બી એ કરવા માંડી છે, હેરિટેજનો દરજ્જો આપ્યા પછી મકાનો સુધરાવા માંડે, એ લોકો થોડી લોન આપીને થોડું પોતાનું એ કરીને એ રીતે કરે છે કે ભાઈ ચલો મકાનો બી આપણે સુધરાવીએ અને ધાબા બી બનાવીએ, એટલે એમ અને ભાડે આપે, એટલે એ બધી ગવર્મેન્ટમાં બી આવક અને લોકોને એમ ઉત્સાહ વધ્યો, એટલે ફોરેનમાં બી એમના સગા સંબંધીઓને કહેવા માંડ્યા કે ભાઈ એક અમદાવાદ જ એક એવું સિટી છે, ભલે બીજા બધા ઉત્તરાયણ તો બધી જગ્યાએ મનાય પણ અહીંયા આગળ વધારે લોકોને ટ્રેડ છે એમ, કારણ અહીંયા આવે ને તો થોડી મજા બધા અલગ રીતે આવે એમ, અને અહીંયા જમવાનું ખાવાનું પીવાનું નાસ્તો ચા પાણી બધું ઉપર જ હોય એ રીતે અહીંયા આગળ એ રીતે ચાલે. જોયું કે ના માત્ર પતંગોની મોજ માણવામાં આવે છે, પરંતુ તેની સાથે ચીક્કી ઊંધિયું અને તમામ પ્રકારનું જમવાનું અને નાસ્તો પણ અહીંયા પોળોમાં અવેલેબલ રહે છે. પોળોની પબ્લિક એટલી માણવી છે કે ક્યાંક ને ક્યાંક મજા આવે છે, સાથે તમામ લોકો ડાન્સની પણ મજા લેતા હોય. તમે જોઈ શકો છો કે જે રીતે અત્યારે હાલમાં જે માહોલ છે સમગ્ર માહોલમાં એક વસ્તુ ચોક્કસ એ દેખાય કે આ સમગ્ર જે પોળનો જે માહોલ છે ઐતિહાસિક વારસો કહી શકાય અમદાવાદ માટે, કે અમદાવાદના લોકોને ક્યાંક ને ક્યાંક પોળોનો વારસો જોઈને અત્યારે હાલમાં તમામ વિદેશના લોકો પણ અત્યારે આકર્ષિત થયા છે, ને એટલા માટે જ પોળોના માહોલને માણવા માટે ઉત્તરાયણને જોવા માટે ખાસ કરીને અત્યારે આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેની અંદર પોળમાં ધાબા ભાડે રાખીને લોકો એન્જોયમેન્ટ કરવા માટે ખાસ અહીંયા આવે છે. અમદાવાદની પોળો આજે જગ મશહૂર થઈ ગઈ છે, અને એટલા માટે રોજે રોજનું ભાડું કહી શકાય કે 15,000 થી માંડીને 40-45,000 રૂપિયા સુધીના ભાડા ચૂકવવામાં આવે છે, અને આ ભાડા ચૂકવીને વિદેશી લોકો સાથે જ NRI લોકો પોળોના ધાબા ભાડે લે છે, અને ઉત્તરાયણની મોજ માણે છે. ઉત્તરાયણના જે 2 દિવસ હોય છે તે 2 દિવસની અંદર અલગ અલગ રીતે ઉત્સાહ મનાવવામાં આવે છે, પતંગ ચગાવીને સાથે જ ડાન્સ પાર્ટી કરીને અને ઊંધિયું જલેબીની મજા માણીને ઉત્તરાયણની મજા માણવામાં આવતી હોય છે. ત્યારે અત્યારે હાલમાં જે આ ટ્રેન્ડ શરૂ થયો છે તે ખૂબ જ અનેરો ટ્રેન્ડ છે. જી જી બિલકુલ, વિશાલ જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે વાત કરી કે અમદાવાદના પોળોની ઉત્તરાયણ અત્યાર સુધી ખાસ માનવામાં આવતી હતી, જ્યારે હવે તેને એક કમાણીનું સાધન કરી દેવામાં આવ્યું છે, લોકો પોતાના પોળમાં જે ઘર આવેલા હોય તેના મકાનના ધાબા ભાડે આપવા લાગ્યા છે. એક એક મકાનનું ધાબું લગભગ 10-15 હજાર રૂપિયામાં એક દિવસ માટે ભાડે આપવામાં આવે છે, સાથે જ તેમને સવારનો નાસ્તો પછી બપોરનું જમવાનું અને રાતનું જમવાનું પણ પીરસવામાં આવે છે, અને આ પ્રકારે ધાબા ભાડે આપવાની શરૂઆત કરવામાં આવી છે.